ફરી એકવાર તમારી સામે નાનો એવો પ્રસંગ લઈને આવ્યો છું. એક વનવગડાની માલપા કહેવાય કે સાધુ હાલ્યા જાય છે. રાતના દશક વાગ્યા છે. હાલતા 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 એમ કહેવાય એક નાનકડા ગામમાં આવ્યા છે અને એ ગામના પાદરની વચ્ચે પાંચ જુવાનિયા બેઠા છે અને સાધુ એ જુવાનિયાની પાસે ગયા તો જુવાનિયા સીધી એની મશ્કરી કરે છે. એટલે સાધુએ કીધું કે બેટા મારી મશ્કરી ન કરો. આવું એક ફેરું, બે ફેરું, ત્રણ ફેરું સાધુએ કીધું અને ચોથી ફેરું સાધુએ કીધું કે બેટા હવે તમે તમારી હદ વટાવી ગયા છો. આવા સાધુની મુખમાંથી જે આ શબ્દ નીકળ્યા ત્યાં એ પાંચે જુવાનિયાની આંખીમાં અંધારા છવાઈ ગયા. સાહેબ એને એને કાંઈ દેખાતું નથી, કાંઈ હૂજતું જ નથી. અને જેમ કડબનો પૂળો પડે એમ પાંચે વ્યક્તિ સાધુના શરણોમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે પ્રભુ અમને માફ કરો, અમે તમારી મશ્કરી કરી છે. અને આવો વિલો ફાંભળીને સાધુના ડાબા હાથમાં જે અંજળીનું કમંડળ હતું એ જમણા હાથ વડે અંજળી લઈને પાંચેની માથે સટકોરો મારીને સાધુ ખાલી એટલું જ બોલ્યા, નરાધમો, આ મ્યુનિસિપાલિટીના થાંભલાની લાઈટું ગઈ છે, ચાલુ કરો, મને નથી દેખાતું.